ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે? તમને બધાને મજામાં જોશો ને? અમારે બધી જોતા હોય મજામાં જોઈ, મોજમાં જોઈ. બાકી ગામમાં શું છે ખબર? આ દ્વારકા વાળો હોય ને આખા જગત નો હે, જગતમાં બધેમાં દુનિયામાં હે ને ચાર હાથ આપણા મનુષ્ય ઉપર હે, એટલે બધા લોકોને ખૂબ પણ આનંદ પણ ફૂલ મજા આવે એવી અમારે હે ને ખૂબ અમારી પ્રાર્થના છે. ને અમને આમાં થોડુંક થોડકી થાય કે આ બધું બસ આનંદી હું હે. અને બાકી તામાં શું છે ટૂંકમાં ખબર? અમે આ બધા ફેસિલિટી વાળા કઈ થાય નહીં. આજો આજો જરો હવે મિત્રો, તમે બધા વિચારતા હો કે આ વસ્તુ કામ છે. આ વસ્તુ એવી છે કે મેં વિડીયોમાં પૂછ્યું હતું કે તમારે કઈ પ્રશ્ન હોય તો પૂછજો. બધામાં કમેન્ટો આવી છે, એમાંથી મેં કેટલા ખબર 12 ને 13 પ્રશ્નો કાઢ્યા છે. બરાબર 13 પ્રશ્નો નો જવાબ આજે હું દેવાનો છું. એમાં પહેલા પહેલો પ્રશ્ન કયો છે ખબર છે? કે તમે તમારા મમ્મી ને તુકારે કેમ બોલાવો? તુકારો ના દે તો કે મમ્મી મને તુકારો ના દે, આમ મને મજા જ ના આવે. એટલે મને હે ને એનો થોડો ગર્વ છે કે કઈ વાંધો નહીં, તમને પણ થોડો ગર્વ રાખજો. એટલે ટૂંકમાં પહેલેથી મને એક પ્રકારને ટેવ જ છે, બાકી આપણે એવું કંઈ મનમાં હોય નહીં. બરાબર અને થોડું થોડું ઓછી ઓછી વાતો કરજો તો વિડીયો ગાય ગાય બની જાય, ને તો વિડીયો થઈ જાય હું લાંબો. બરાબર પછી બધા પૂછે છે તમારું ગામ કયું છે? તો અમારું ગામ દ્વારકા જિલ્લાના કલિયાપુર તાલુકાનું જામ દેવડિયા ગામ છે. નાનું એવું ગામ છે અમારું ગામ છે. બરાબર હવે બધાનો પ્રશ્ન એ છે તમે બધા ઘરમાં સભ્યો કેટલા છો? સભ્યો તો ભાઈ 4 સભ્યો છે અમે, મમ્મી પપ્પા અને હું અને એક મારી બેન છે કોમલ, 4 સભ્યો છે. તમારો સમાજ અને તમારી અટક કઈ છે? અમે ભાઈ આહી સમાજમાંથી આવી છે અને અમારી અટક છે લગારિયા. તમે કેવાના ડોક્ટર છો કે જો પશુ ડોક્ટર હે? કોઈ આ બીમારી થાય માલને કોઈ જ્યાં જો મિત્રો હું છે ને એ વર્કર છું, ડોક્ટર માં જ આવે છે. તમે ભાઈ તમે માવો ક્યાર ના ખાઓ? બેઠા હોય તો આપડે માવો ખાધો હોય તો ભૂંડા લાગી મને ખબર પડે છે. પણ મિત્રો એક વ્યસન એવું થઈ ગયું છે કે નથી છૂટતું, પણ હવે મેડ આવે તો મેલી દેવો છે, મેલી દેવી. ટૂંકી જમીન છે એટલે જમીનમાં તમે બહુ સરખું ધ્યાન દેતા નથી, કારણ કે અમારે ધંધા બહુ અલગ અલગ છે. મારી મમ્મી ભેંસો નું કામ કરે, ખેતી નું કરે, એ બધું એને મારી મમ્મી ઉપર છે બધું. હું પછી ડોક્ટર નું કરું, યુટ્યુબ માં વિડીયો બનાવું, આ તે મારે ઘણા ભાઈ એમાં ધંધા છે. બાપા ને ટ્રક છે તો એ ટ્રક આપે છે. પછી આ બીજો પ્રશ્ન છે ભાઈ, તમે હિન્દીમાં બ્લોગ કેમ નથી બનાવતા? હિન્દીમાં બ્લોગ એટલા માટે નથી બનાવતો કે એવું કઈ નથી તો બનાવી લો, પણ મારી મમ્મી ને બહુ હિન્દી બોલતા આવડે નહીં. મમ્મી એ તન ચોપડી ફેલ હોય એમાં હિન્દી બોલતા આવડે નહીં, તો આપણે રોગે રોગ ખોટું ઓલું કરું ને આપણે શું કામ સેટિંગ બદલાવી આપણું આખા દિવસમાં તમને કદાચ ખબર નહી હોય, મને ખબર છે મારે બહુ જાજા મેસેજ આવે, બધાને રિપ્લાય આપવા બેસું ને ભાઈ તો એવડો ટાઈમ ના હોય. એટલે દિલથી બધાને સોરી, બાકી બધા કાળજાના કટકા જ છો યાર, તમારા બધાને સાથ સહકારથી અમે એટલે ભીગા છીએ. ભાઈ તમે આખા દિવસમાં કેટલા માવા ખાઓ? એનો તો કોઈ પાર જ નથી માવાનું, તો મને તમારે પૂછવાનું. મિત્રો આમાં હું તો ખબર જો કૂતો રમ તો ઓછા ખાઉં, બાકી જાગતો હું એટલે ચાલુ. એમ તો સવારે એનો હોય ને ચાલુ જ હોય. ઓછામાં જો ઓછામાં ઓછી 10 ફાકી થઈ જાય. બરાબર 10 માવા થઈ ગયા તો તમે વિચાર કરો, એક માવાના 20 રૂપિયા છે તો આખા દિનમાં કેટલા માવા, અને આખા દિનના આખો દિનનો હિસાબ કરો, પછી મહિના દિનનો હિસાબ કરો. તમારા ઘરમાં મમ્મી પપ્પા કેટલું ભણેલા છે?
જો
ને